રાજકોટની પ્રજાને તણાવ મુક્ત કરવા અને સાચા મૂલ્યો સાથે જીવન જીવવાની પ્રેરણા આપવા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા તારીખ આઠ ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી અલવિદા તણાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું આ વેડાઈ અમદાવાદથી આવેલ અને ફિઝિયોથેરાપિસ્ટ બી કે દામિની બહેનની વિશેષ ઉપસ્થિતિમાં શિવ દર્શન સાંસ્કૃતિક સંગીત સંધ્યા યોજાઈ હતી દામીની બહેનના શીતળ અવાજ થકી આધ્યાત્મિક ગીતો ગાઈને શાંતિ અને પ્રેમની સુરાવલી ફેલાવતા રાજકોટવાસીઓ સંગીતના તાલે ઝૂમ્યા દીદીએ એક સરસ કહેવત કહી હતી શંકાનો નકશો લઈને સૌને શ્રદ્ધા સુધી જવું છે પગમાં પાપની ધૂળ છે તોય સ્વર્ગમાં જવું છે વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે સતયુગમાં સ્થાન લેવા માટે સ્વયંને શ્રેષ્ઠ બનાવવા પડશે પુરુષમાંથી પુરુષોત્તમ બનવું પડશે આજે તનાવ માટેના મુખ્ય કારણો છે ફરિયાદ તુલના અને ટીકા બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયેલા બાળકો અને કુમારીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ રાજનગર અને મેહુલનગર સેવા કેન્દ્ર દ્વારા સ્વર્ણિમ ભારતની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી જેને નાગરિકોએ રસપૂર્વક નિહાળી હતી મારું નામ પુષ્પા રાઠોડ છે અને હું પૂજા હોબી સેન્ટર બાળકોની સંસ્થા ચલાવું છું આજના આ નવ દિવસના બ્રહ્માકુમારીના તનાવ મુક્ત જીવન માં ખૂબ જ દિલથી આનંદની અનુભૂતિ થઈ છે રાજકોટને આ ખૂબ જ સુંદર લાવો મળ્યો છે તે માટે બ્રહ્માકુમારી કુમારી ભારતી દીદી તથા તમામ સંસ્થાનો હું દિલથી આભાર માનું છું રાજકોટમાં વારંવાર બ્રહ્માકુમારી દ્વારા એક એકથી સુંદર આયોજન થતાં રહે છે જીવન કેવું જીવવું જોઈએ અને આજના આ કળયુગમાં આપણે કેવી રીતે બહાર નીકળી શકીએ અને બાબાના શરણમાં જઈ શકીએ તે ખૂબ જ અનુભૂતિ થઈ દિલથી આ માટે તમામ રાજકોટવાસીઓનો પણ હું આભાર માનું છું ઓમ શાંતિ આજની આ સંગીત સંધ્યા પરમાત્મા મિલનની સંધ્યા હતી સંગીત એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે પરમાત્મા સાથે કનેક્ટ થઈ શકીએ છીએ સંગીતમાં ખૂબ જ તાકાત છે આપ કોઈ પણ ધર્મ જોઈ લો ચાહે મુસ્લિમ ધર્મ હોય ખ્રિશ્ચન ધર્મ હોય હિન્દુ ધર્મ હોય પરમાત્મા સાથે મિલન કરવા માટે સંગીત એક ખૂબ સ્ટ્રોંગ માધ્યમ આજ સુધી બનતું આવ્યું છે અને આજના આ પ્રોગ્રામનું લક્ષ્ય એ જ હતું કે સંગીતના સુરો દ્વારા પરમાત્મા મિલન થઈ શકે અને બ્રહ્માકુમારી વિશ્વ પરિવર્તનનું પરમાત્માના ડાયરેક્શન અનુસાર જે કાર્ય કરી રહ્યું છે એનો આ એક નાનકડો ભાગ હતો અને બસ એ જ કહીશ કે વિશ્વ પરિવર્તનના આ કાર્યમાં આપ સૌ પણ જોડાવો અને આ વિશ્વ પરિવર્તનનું કાર્ય જે છે ને એ સ્વપરિવર્તનથી જ સંભવ છે પણ સ્વપરિવર્તન કેવી રીતે લાવવું એના માટે એનું જ્ઞાન લેવા માટે આપ સૌને દિલથી હાર્દિક નિમંત્રણ છે કે આપ આપના નજીકી બ્રાહ્માકુમારી સેન્ટરનો સંપર્ક કરો અને રાજયોગનો કોર્સ જે બ્રાહ્માકુમારીઝમાં શીખવવામાં આવે છે રાજયોગ ખૂબ સુંદર શબ્દ છે રાજા બનાવવાવાળો યોગ રાજા મતલબ કિંગ આજકાલ આપણે જોઈએ તો આપણે પોતાના જ ગુલામ છે એક કંપનીનો માલિક કંપનીના બધા વર્કર્સને હેન્ડલ કરી શકે છે પણ એક કંપનીનો માલિક પોતાની જીભને કંટ્રોલ નથી કરી શકતો તો રાજા નથી આપણે પોતાના મનના માલિક નથી એ મનના માલિક બનવા માટે પરમાત્માએ રાજયોગ શીખવ્યો છે તો એ રાજયોગનો અભ્યાસ આપ અવશ્ય કરજો રાજયોગના અભ્યાસથી સ્વપરિવર્તન આવશે અને સ્વપરિવર્તન જ વિશ્વ પરિવર્તન લાવશે એવી ખૂબ જ ખૂબ જ દિલની શુભેચ્છા અને શુભકામના છે શિવરાત્રિનો આ પર્વ પરિવર્તનનો અને સ્વર્ણિમ ભારત લાવવાનો પર્વ રહે એવી શુભેચ્છા રાજકોટની પ્રજા રાજકોટના આપણા ભાઈ બહેનો માટે વિશેષ તો મને આજે એટલો આનંદ થયો છે કે આટલી બધી સંખ્યામાં આજે બધા ઉપસ્થિત થયા કારણ કે આજની દુનિયામાં શનિ રવિ હોય કે ચાલુ દિવસ હોય થોડોક પણ જો મનુષ્યને ટાઈમ મળે ને તો એ પાર્ટીસ કરશે યા ગેધરિંગ્સમાં જશે અને યુ નો કલયુગી સેલિબ્રેશન્સ કરતા હોય છે અને પરમાત્મા સાથેના મિલનના સત્સંગોમાં જતા નથી હોતા આજકાલ પરંતુ આજે મેં જોયું કે કેટલા બધા યુવાનો પણ યુથ પણ આજે આવ્યા છે તો કંઈક તો છે જે એનાથી આકર્ષિત થઈને જેની જરૂર છે આજના આ એરામાં એ ડિવિનિટીની જરૂર છે ને એની ભૂખથી આજે આજે બધા આવ્યા રાજકોટના જેટલા પણ ભાઈ બહેનો છે એમાં ભૂખ જોઈ મેં પરમાત્મા મિલનની ખૂબ જ આનંદ થયો છે પણ આ ભૂખ અહીંયા પૂરી ન થઈ જાય સંતોષી ન જાય અને આ આનંદ પરમાત્મા મિલનનો અને જ્ઞાનનું કહેવાય છે કે એક બીજ હોય ને એને રોજ પાણી જોઈએ ત્યારે વટવૃક્ષ થાય છે એને તાપ જોઈએ તો બ્રહ્માકુમારીસમાં જે જ્ઞાન આપવામાં આવે છે હું રાજકોટ નિવાસીઓને એટલું જ કહીશ કે રોજ એક કલાક આપ પોતાના માટે ફાળવો ફક્ત એક કલાક આ એક કલાક કેવું છે કે આપણા મનરૂપી બીજમાં સારા સંકલ્પો રૂપી પાણી જ્ઞાનનું પાણી અને વિવેક રૂપી જે હળ ચાલશે અંદર અને એનાથી જે પછી જે જીવનરૂપી ખેતી પ્રકટ થશે એ જીવન એટલું શ્રેષ્ઠ થશે તો આ પોતાનો એક કલાક અવશ્ય પોતાના ચેન્જ માટે રાજયોગના અભ્યાસ માટે આપ અવશ્ય કાઢજો આજે જે જોયો નજારો આઈ એમ સો સો ગ્રેટફુલ અને મને ખૂબ જ મને લાગે છે કે અમદાવાદથી અહીંયા આવું કદાચ આ સફળ થઈ ગયું છે અને રાજકોટ નિવાસીઓને બસ દિલની દુઆઓ દિલની ખૂબ શુભેચ્છાઓ કે આપ આવી જ રીતે પરમાત્મા મિલનની ભૂખને બરકરાર રાખજો થેન્ક યુ સો મચ ઓમ આવા જ અવનવા વિડીયોઝ માટે અબતક ની ચેનલ ને લાઈક અને શેર કરતા ના ભૂલશો આજ રીતે જોડાયેલા રહો તક સાથે